આગળનો દિવસ આવે છે કાળી ચૌદશ. કાળી ચૌદશ ના દિવસે શું હોય તો એનો પણ બહુ મોટો મહિમા છે. એને બીજા શબ્દમાં કહેવામાં આવે છે નરક ચતુર્દશી. કાળી ચૌદશ, નરક ચતુર્દશી આ બે પર્યાયવાચી શબ્દો છે. આસોવદી ચૌદશ એને કહેવામાં આવે છે કાળી ચૌદશ અથવા તો નરક ચતુર્દશી. તો આ દિવસની વિશેષતા શું છે? શ્રીમદ ભાગવતના દસમ સ્કંધના પ્રસંગને આધારે આપણે જો જોઈએ 59માં અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજીએ બહુ સરસ વાત લખી છે. કાળી ચૌદશના દિવસે ભગવાન કૃષ્ણ પરમાત્મા આ ધરતી ઉપર જ્યારે હયાત હતા, પ્રગટ હતા, મનુષ્ય દેહે જ્યારે વિચરણ કરતા હતા, ત્યારે એક નરકાસુર કરીને એક બહુ મોટો દૈત્ય હતો. તપશ્ચર્યા દ્વારા ખૂબ જ શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરેલી અને રાજા મહારાજાઓની કન્યાઓનું અપહરણ કરી અને જેલમાં બંદી બનાવતો હતો, એ બધાની સાથે વિવાહ કરવા માટે આ દૈત્ય લાલાયિત હતો. એમ કરતા 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 સાહેબ 16,000 કન્યાઓને જેલમાં બંદી બનાવેલી અને આ વાતની જાણ કૃષ્ણ ભગવાનને થઈ ત્યારે ભગવાન કૃષ્ણ સત્યભામાજીને સાથે લઈ અને આ તમામનો ઉદ્ધાર કરવાને માટે પ્રભુ નીકળેલા. ગરુડજી ઉપર બેસી અને નરકાસુરનું જે નગર હતું, પ્રાગ જ્યોતિષ નામનું એમનું પુર હતું, નગર હતું, ત્યાં ગયા. એટલી બધી સઘન વ્યવસ્થા હતી કે મોટા મોટા દેવતાઓ પણ જ્યાં પરાસ્ત થતા, જેની સામે કોઈ જીક ન ઝીલી શકે, એમાં પણ મૂળદાનવ નામનો એમનો જે રક્ષક હતો, ચારેય બાજુ અગ્નિ, તેજ, વાયુ આ બધાની વ્યવસ્થાઓ કરેલી, એને કોઈ તોડી ન શકે, ભેદી ન શકે. પરંતુ ભગવાન કૃષ્ણ તો સ્વયં ઈશ્વર તત્વ છે, સ્વયં પોતે શક્તિના સ્વામી છે, માલિક છે. અને પરમાત્માએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ તમામ જે ખંડ હતા, તમામ જે આવરણો હતા, બધા આવરણોને ભેદી અને નગરમાં પ્રવેશ કર્યો છે. સામે બાજુ નરકાસુર પણ પોતાના આયુધોને લઈ અને ભગવાનની સામે લડાઈ કરવા આવ્યો છે. ખૂબ ભીષણ યુદ્ધ થયું છે. આખિરકાર પરમાત્માએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા નરકાસુરનો વધ કર્યો છે. નરકાસુરનો વધ થતા ચારે બાજુ આનંદ થઈ ગયો છે. નરકાસુર જ્યારે મરણને શરણ થયો ત્યારે અંતિમ અવસ્થા હતી અને ત્યારે પરમાત્માના ચરણોમાં બે હાથ જોડી અને પ્રણિપાત કર્યા છે. ભગવાનને પગે લાગ્યો છે, ભગવાનને મસ્તક ઝુકાવ્યું છે, ભગવાન એના પર પ્રસન્ન થયા, વરદાન માંગવાની વાત કરી. અને ત્યારે નરકાસુરે એવું વરદાન માંગ્યું છે કે હે પ્રભુ, આજે 14મો દિવસ છે, જે દિવસે તમે મારો વધ કરો છો, આ 14ની રાત્રિ છે, અને આજના દિવસે હું તમારી પાસે એવું વરદાન માંગુ છું કે આજના દિવસની સવારે, આ દિવસના સવારના પહોરમાં સૂર્ય ઉદય પહેલા કોઈ મંગલ સ્નાન કરે, યાને કે પવિત્ર જળ દ્વારા પરમાત્માના નામ ઉચ્ચારણ સાથે જે સ્નાન કરે, એના જીવનમાં પ્રભુ આપ મંગલ કરજો, એના દુઃખ દૂર કરજો, એવી તમારી પાસે યાચના કરું છું, માગણી કરું છું. પરમાત્મા પ્રસન્ન થઈ તથાસ્તુ કહી અને એને વચન આપ્યું છે. તો કાળી ચૌદશના દિવસે આ રીતે ભગવાને નરકાસુરનો વધ કર્યો છે. ત્યારબાદ 16,000 કન્યાઓને પરમાત્માએ મુક્ત કરી છે. તમામ કન્યાઓ પરમાત્માને જોઈ ભગવાનના રૂપમાં મોહિત થઈ, ભગવાનને વિશે પ્રેમાધીન થઈ અને પરમાત્માને પ્રાર્થના કરી છે, આપ અમારા પતિ થાઓ, આપ અમારા સ્વામી થાઓ, આપ અમારા ધણી થાઓ, આપ અમારો હાથ, અમારું પાણી ગ્રહણ કરો. ત્યારે ભગવાને એ બધાનો પ્રેમ જોઈ અને બધાને દિવ્ય રથમાં દિવ્ય વ્યવસ્થાઓ કરી અને બધીને દ્વારકામાં પહોંચાડ્યા છે. બધાને માટે અલગ અલગ મહેલની રચના કરી છે. પરમાત્માએ શુભ લગ્નમાં, શુભ તિથિમાં તમામની સાથે વિવાહ પણ વિધિ સંપન્ન કર્યો છે અને પરમાત્માએ સૌને સુખ આપ્યું છે. તો આ દિવસ છે
काली चतुर्थी नो दिवस के जे दिवसे पेला नरकासुर ने परमात्माए एनो नाश कर्यो छे, एनो मोक्ष कर्यो छे। आ पवित्र दिवस, आ दिवसनो आध्यात्मिक अर्थ एवो थाय के आपणा जीवनमां पण नरकासुर जेवा जे दुर्गुणो छे, जे दुर्विचारो छे, परमात्मा ए दुर्गुणोनो नाश करे एवी परमात्माने प्रार्थना करवानो दिवस एटले काळी चौदसनो दिवस। तो हवे काळी चौदस जारे पण आवे त्यारे आ कथाने आपणे समजवानी अने नरकासुरे जे भगवानी पासे मागणी करी छे ए मागणीने याद राखवानी, सवारमां ભગવાનના સ્મરણ સાથે સ્નાન કરવાનું સૂર્યોદય પહેલા અને પરમાત્માની પાસે આ માગણી કરવાની કે હે પ્રભુ અમારા જીવનમાં સર્વે રીતે મંગલ કરો, અમારા જીવનનું સર્વે રીતે શ્રેય કરો। ઠાકોરજી બહુ દયાળુ છે। આ દુનિયામાં હરિભક્તો યાદ રાખજો, પ્રાર્થનાથી કરતાં બીજું કોઈ મોટું સાધન કે હથિયાર નથી। પ્રાર્થના એક એવું મોટું શસ્ત્ર છે, જીવનમાં ગમે એવા મોટા દુઃખ હોય એ દુઃખને પ્રાર્થના રૂપી શસ્ત્ર નાશ કરી શકે છે। એ પૌરાણિક વાત હોય તોય ભલે, એ અર્વાચીન વાત હોય તોય ભલે, બધી જ બાબતોમાં પ્રાર્થનાનું પલ્લું ભારે જોવા મળે છે। યાદ કરીએ જ્યારે પરીક્ષિત મહારાજ માતા ઉત્તરાની જ્યારે કોખમાં હતા, ઉત્તરાએ ભગવાનને પુકાર કર્યો છે કે હે પ્રભુ, હે દ્વારિકાધીશ, આપ મારું રક્ષણ કરો, પાહિમામ આમ જ્યાં પ્રાર્થના કરી છે ને પરમાત્માએ પરીક્ષિત મહારાજનું રક્ષણ કર્યું છે। માતાના ગર્ભમાં અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર, બ્રહ્માસ્ત્રને પરાસ્ત કરી અને પરીક્ષિત મહારાજને ભગવાને સેફ કરી લીધા છે, એનું કારણ છે પ્રાર્થના। વર્તમાન સમયમાં પણ જે જે મહાપુરુષો થઈ ગયા એ બધાએ પ્રાર્થનાને ખૂબ મહત્વ આપ્યું છે। ગાંધીજીના જીવનમાં એવો પ્રસંગ વાંચવા જાણવા સાંભળવા મળે છે, ગમે તેટલા વ્યસ્તમાં વ્યસ્તતમ કાર્યક્રમમાં ગાંધીજી હોય પરંતુ ભગવાનની પ્રાર્થના કર્યા વગર એ ક્યારેય સૂતા નહીં, આટલો પ્રાર્થનાનો મહિમા ગાંધીજીને પણ હતો। ભગવાનના મહાપુરુષોએ પણ આપણને પ્રાર્થના વિશે ઘણું સમજાવ્યું છે। તો કાળી ચૌદશની આ પ્રાર્થના આપણા બધાનું શ્રેય કરવા સમર્થ છે, શક્તિમાન છે, માટેનો ભરપૂર ઉપયોગ કરીએ। બાળકોને પણ આ તમામ ઐતિહાસિક વાતોથી વાકેફ કરીએ, એને એના શબ્દોમાં, એની ભાષામાં, એની લેંગ્વેજમાં સમજાવી અને આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિના પર્વો છે એના ઇતિહાસ સાથે જોડતા રહીએ, એ આપણા બધાની સહિયારી જવાબદારી છે। આપ સૌ કોઈ હરિભક્તોને ભલામણ કે આ વાત, આ પ્રસંગ અને આ વિડીયો તમે પણ બધા લોકો સુધી જો પહોંચાડશો તો હિન્દુ સંસ્કૃતિની એક બહુ મોટી સેવા કરી ગણાશે, જો તમને સારું લાગે તો।